નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા, આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રસાયણ વિજ્ઞાનના નવા રસપ્રદ ટોપિક સાથે વાતો કરવા જઈ રહ્યા છીએ, તો ચાલો નિહાળીએ આજના દિવસનો નવો રસપ્રદ ટોપિક. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાંદ્રતાના એકમો નામનો ટોપિક ભણી રહ્યા હતા. એ સાંદ્રતાના એકમોમાં આપણે જે સાંદ્રતાના એકમો ભણી રહ્યા છીએ એમની એક નાનકડી લિસ્ટ બનાવી, તો આપણે મોલારિટી ભણ્યા, આપણે બીજું નોર્માલિટી પણ ભણ્યા, આપણે ત્રીજો સાંદ્રતાનો એકમ ભણ્યા મોલાલિટી, આપણે ચોથો સાંદ્રતાનો એકમ ભણ્યા વજન, વજનથી ટકાવારી, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. આ ઉપરાંત આપણે એવી વાત કરી હતી કે જેમ વેઇટ બાય વેઇટનું સૂત્ર બને એમ બીજા વેઇટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વેઇટ અને વોલ્યુમ બાય વોલ્યુમ, એટલે કે કદ કદથી ટકાવારી, કદ વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારીના સૂત્રો પણ એ જ રીતે બને. એમાં અંશમાં જે માહિતી હોય એ દ્રાવ્ય માટે લાગુ પડે અને છેદમાં જે માહિતી હોય એ દ્રાવણ માટે લાગુ પડે. સંકેતમાં જે પહેલું હોય એ દ્રાવ્ય માટે અને જે પછીનું હોય દ્રાવણ માટે લાગુ પડે. તો એમના આધારે ઘણા બધા સૂત્રો જોયા હતા અને ત્યાર પછી આજે જે ભણવા જઈ રહ્યા છીએ એ સાંદ્રતાનો હવે પછીનો પાંચમો એકમ, જેને આપણે મોલ અંશ કહીશું. શું કહીએ છીએ? તો કે મોલ અંશ. મોલ અંશને એક્સ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. કઈ સંજ્ઞાથી? એક્સ સંજ્ઞાથી. મોલ અંશને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો પહેલાં સૂત્રાત્મક રીતે, ત્યાર પછી વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મોલ અંશ નું સૂત્ર, મોલ અંશ બરાબર, મોલ અંશ બરાબર સૂત્ર થશે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આ સરળ ભાષામાં હું તમને સમજાવું છું. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. દાખલા તરીકે કોઈ એક દ્રાવણ છે, એ દ્રાવણની અંદર એ અને બી ઘટકો છે, એટલે કે દ્રાવ્ય છે એ દ્રાવ્ય છે અને બી દ્રાવક છે. બી શું છે? દ્રાવક છે. એ દ્રાવ્ય છે, બી દ્રાવક છે. તો દ્રાવ્ય દ્રાવકના મોલ પૈકી તમારે જો એના મોલ મેળવવા હોય, એના મોલ અંશ તો અંશમાં તમારે ઘટક એના મોલ મૂકવો પડે. ઘટક એના મોલ છેદમાં ઘટક એ અને બી બંનેના મોલનો સરવાળો, જેને આપણે શું કહીશું? કુલ મોલ. યાદ કરો, તમે કોઈ પણ ના મોલ માટે આપણે એન સંજ્ઞા દર્શાવતા હતા, એના મોલ હોય તો શું કહીશું? એન એ. એવી જ રીતે બી ના મોલ હોય તો શું કહીશું? એન બી. તો ઘટક એ ના મોલ એમનું સંક્ષિપ્ત સૂત્ર બનાવવું હોય તો એન એ છેદમાં કુલ મોલ, એટલે એના મોલ અને બી ના મોલનો બેનો સરવાળો, એવું થશે કુલ મોલ થશે. આવું સૂત્ર બને. આ એક સૂત્ર. ત્યાર પછી બીજું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે તમારે બી ના મોલ અંશ મેળવવા છે, બી ના મોલ અંશ. હવે તમે સૂત્ર બનાવી શકો. તો તમારે લખવાનું ઘટક બી ના મોલ છેદમાં શું લખશું આપણે? છેદમાં કુલ મોલ. ચાલો, તો ઘટક બી ના મોલને આપણે શું કહેશું? તો કે એન બી છેદમાં કુલ મોલ, એટલે શું થશે? એન એ વત્તા એન બી. તો મોલેશ મેળવવાની જ્યારે આપણને વાત પૂછાય ત્યારે મોલેશ મેળવતા પહેલાં તમારે એમાં રહેલા ઘટકોના મોલ મેળવી નાખવા જરૂરી છે, કારણ કે છેદમાં કુલ મોલ તો આવવાના છે. તો દરેકના મોલ મેળવીને દરેકનો સરવાળો કરશો એ શું મળશે? કુલ મોલ મળશે. ક્યારેક આવો પણ પ્રશ્ન પૂછાય કે કોઈ એક દ્રાવણમાં છે એ 5 ગ્રામ NaCl છે દ્રાવ્ય પદાર્થ અને 50 ગ્રામ H2O NaCl ને દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવક તરીકે પાણી કેટલું છે? 50 ગ્રામ. તો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ મેળવો.
તો તમારે દ્રાવ્ય NaCl ના મોલ મેળવવા પડે, દ્રાવક પાણી ના મોલ મેળવવા પડે, એમનો બેનો સરવાળો કુલ મોલ થશે. તો NaCl ના મોલ મેળવવો હોય તો અંશમાં NaCl ના મોલ છેદમાં કુલ મોલ, NaCl ના મોલ અંશ મળશે. NaCl ના મોલ અંશ મેળવવો હોય તો NaCl ના મોલ અંશમાં છેદમાં કુલ મોલ થી મોલ અંશ મળે. પાણી ના મોલ મેળવવો હોય તો પાણી ના મોલ અંશમાં છેદમાં કુલ મોલ થી પાણી ના મોલ અંશ મેળવી શકાય. તો આ જ વાતને આપણે થોડીક એક્ઝામ્પલ સાથે વધારે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરી. એક્ઝામ્પલ, 20 ગ્રામ NaOH ને 9 ગ્રામ પાણીમાં ઓગળવાથી બનતા દ્રાવણ માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પાણીના મોલ અંશ ગણો. તો આપણે જો અહીંયા માની લો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડને A માની લઈએ અને પાણીને B માની લઈએ, તો Aના મોલ અંશ મેળવવા છે. તો આ સૂત્ર વાપરશું, ઘટક Aના મોલ, ઘટક A એટલે NaOHના મોલ છેદમાં કુલ મોલ, પી તરીકે પાણી હોય તો પાણીના મોલ છેદમાં કુલ મોલ, આવું સૂત્ર થશે. મોલ અંશ મેળવતા પહેલા મોલ મેળવવા જરૂરી છે, કારણ કે મોલ અંશના સૂત્રમાં ઘટકના મોલ આવી જશે અને જે ઘટકો હાજર હોય બધાના મોલ મેળવવા જરૂરી છે, કારણ કે કુલ મોલમાં દરેકના મોલ ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા માની લો કે આપણે NaOHના મોલની વાત કરીએ, NaOHનું વજન કેટલું છે? 20 ગ્રામ, વજન 20 ગ્રામ અને આણ્વી દળ, મોલનું સૂત્ર ખ્યાલ છે ને, વજનના છેદમાં આણ્વીય દળ. વજન 20 ગ્રામ, રકમની અંદર આપ્યું છે. આણ્વી દળ NaOHનું 23 ને હાઇડ્રોજનનું 24 ને 16, 40 થશે. 0 0 જશે, 2 2 4, 1/2 એને કહેવાય 0.5 મોલ. એકના છેદમાં બે ને શું કહેવાય? 0.5 મોલ. તો NaOHના મોલ 0.5 મળ્યા. હવે H2Oના મોલ મેળવવા હોય તો સૂત્ર યાદ કરો, વજનના છેદમાં આણ્વી દળ. વજન પાણીનું કેટલું? 9 ગ્રામ. પાણીનું આણ્વી દળ, H2Oનું આણ્વી દળ, વજન 9 ગ્રામ, આણ્વી દળ કેટલું? તો કે 18 ગ્રામ. 9 2 18, 9 2 18, 1/2 એટલે એ પણ કેટલા મળ્યા? 0.5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણતરીની સરળતા ખાતર જ આપણે આવી રકમ સિલેક્ટ કરી છે, બાકી તમને પોઈન્ટમાં કોમ્પ્લિકેટેડ આંકડાઓ છે એ મળશે. બરોબર, તો આ બંનેના મોલ મળ્યા. બરોબર છે, તો હવે તમારે પહેલો પ્રશ્ન છે એનો જવાબ દેવો છે કે NaOHના મોલ અંશ એ મેળવવા હોય તો શું થાય? તો કે NaOHના મોલ અંશમાં લખશું, જેના મોલ અંશ મેળવવાના હોય ને એમના મોલ અને અંશમાં લખવાના, છેદમાં શું લખશું? કુલ મોલ. અહીં કુલ મોલ તમને ખ્યાલ આવશે કેટલા થશે? 0.5 NaOHના અને 0.5 પાણીના. તો કુલ મોલ કેટલા થશે? 1 થશે. કેટલા થશે? 1. તો પેલા NaOHના મોલ 0.5, કુલ મોલ 1, તો જવાબ આવશે 0.5. એટલે મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. હવે પાણીના મોલ અંશ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ત્યાં લખશું પાણીના મોલ છેદમાં કુલ મોલ. પાણીના મોલ કેટલા મળ્યા આપણને? 0.5. કુલ મોલ બે નો સરવાળો 0.5 વત્તા 0.5 કેટલો થશે?
અહીંયા 0.5 વત્તા હું લખશું 0.5 અહીંયા તેમ લખીશું 0.5 વત્તા 0.5 એટલે છેદમાં 1 એટલે જવાબ આવશે 0.5 તો અંશમાં 0.5 છેદમાં 0.5 0.5 એકું થશે 1 થશે તો જવાબ આવશે 0.5 મોલ અંશ કેટલા મળશે 0.5 હંમેશા તમે જેટલા ઘટકો છે એમના મોલ અંશ મેળવો એમનો સરવાળો કરો તો 1 જ આવશે કેટલો આવશે 1 અહીંયા તમે NaOH ના મોલ અંશ મેળવ્યા તો એ 0.5 મળ્યા પાણીના મોલ અંશ મેળવ્યા તો એ 0.5 મળ્યા બેનો સરવાળો કરો તો 0.5 વત્તા 0.5 બરાબર શું થશે 1 એટલે હંમેશા યાદ રાખીએ હંમેશા મોલ અંશ નો સરવાળો કેટલો થશે 1 થશે સરવાળો હંમેશા મોલ અંશ નો કેટલો થાય 1 જ થાય આમની ઉપર આપણે કેટલાક પ્રશ્નો બનાવીએ તો છેલ્લે વાત આપણે કરી કે મોલ અંશ નો સરવાળો એટલે કે કોઈ પણ મોલ અંશ હોય x1 હોય x2 હોય x3 હોય અપ ટુ xn સુધી એમનો સરવાળો છે એ કેટલો થશે એમનો જવાબ આવશે 1 જ આવે જવાબ 1 જ આવે સિદ્ધાંતને સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરી તો માની લો કે એક દ્રાવણમાં દ્રાવક પાણીના મોલ અંશ 0.3 હોય તો દ્રાવ્ય ગ્લુકોઝના મોલ અંશ કેટલા હશે રકમ આવી છે કે એક દ્રાવણમાં દ્રાવક પાણી છે અને એના મોલ અંશ આપી દીધા છે 0.3 અને દ્રાવ્ય છે એમાં ગ્લુકોઝ તો એના મોલ અંશ કેટલા હશે એવો પ્રશ્ન પૂછે તો આમાં કોઈ ગણતરીની જરૂરિયાત છે નહીં કે આપણને એ ખબર છે કે મોલ અંશને આપણે x વડે દર્શાવીએ તો મોલ અંશનો સરવાળો દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો થશે તો કે સરવાળો કેટલો થાય 1 થાય બેના મોલ અંશનો સરવાળો કેટલો થશે 1 એમાં તમને કીધું દ્રાવકના મોલ અંશ આપી દીધા છે કેટલા તો કે દ્રાવકના મોલ અંશ 0.3 આપી દીધા છે દ્રાવ્યના મોલ અંશ કેટલા થાય 1 - 0.3 તો દ્રાવ્યના મોલ અંશની વાત કરીએ તો 1 - 0.3 બરાબર શું જવાબ આવશે 0.3 તો અહીંયા ગ્લુકોઝના મોલ અંશની વાત કરીએ તો ગ્લુકોઝના મોલ અંશ કેટલા મળશે 0.7 સીધું જ છે સરળ પ્રશ્ન થાય તમને આવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ત્રણ ઘટકો છે એ બી અને સી એના મોલ અંશ 0.2 છે આ માહિતી શેની છે મોલ અંશ એના મોલ અંશ 0.2 છે બીના મોલ અંશ 0.4 છે તો સીના મોલ અંશ કેટલા સીના મોલ અંશ કેટલા અથવા તો એક્સ સી બરાબર શું તો જવાબ આવશે આ બેનો સરવાળો કેટલો થાય છે 0.6 મોલ અંશ નો કુલ સરવાળો કેટલો થવો જોઈએ મોલ અંશ નો કુલ સરવાળો કેટલો થવો જોઈએ 1 તો 1 માંથી 0.6 બાદ કરીએ તો 0.4 એસીના મોલ અંશ એસી બરાબર શું થશે 0.4 આવો સરળ પ્રશ્ન છે ઘણીવાર પૂછાતો હોય સમજી જાય વિદ્યાર્થીઓ તો આવા પ્રશ્નો છે એ ખૂબ સરળ થઈ પડતા હોય છે
એક દાખલો આપણે હોમવર્કમાં તમને આપીએ છીએ, જે તમારે વિડીયો જો તમે યુટ્યુબમાં જોતા છો તો એમાં નીચે બધા જ વિડીયોના અંતે એક કોમેન્ટ સેક્શન આવે છે, કોમેન્ટ સેક્શનમાં એમના જવાબો છે એ તમારે લખવાના રહેશે. ચાલો તો એક્ઝામ્પલ તરીકે આ તમારે એક્ઝામ્પલ કેમાં લખવાનું રહેશે, હોમવર્કમાં. તો આપણે લખીએ 5 ગ્રામ NaOH ને 5 ગ્રામ NaOH ને 90 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ માટે NaOH અને પાણીના NaOH અને પાણીના મોલ અંશ મેળવો. જવાબ કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલવો. તમને જે કઈ જવાબ આવે તમારે કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલવાનો રહેશે. NaOH 5 ગ્રામ છે, એમને 90 ગ્રામ પાણી ની અંદર ઓગાળ્યો તો જે દ્રાવણ બને છે, કે દ્રાવણમાં NaOH ના મોલ અંશ કેટલા હશે ને પાણીના મોલ અંશ કેટલા હશે તમારે ગણી ગણતરી કરી અને કોમેન્ટ સેક્શનમાં લખવાનું રહેશે. ચાલો અહીંયા 2 કોયડા છે એ આપણે રકમ સાથે લખ્યા છે, કોયડો 1.7 અને 8. પહેલો પ્રશ્ન જુઓ, 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી અને 250 ml દ્રાવણ બનાવેલું છે. તો અહીંયા એક આપ્યું છે NaOH નું વજન અને કેટલું આપ્યું છે, 4 ગ્રામ NaOH નું વજન આપ્યું છે, કેટલું આપ્યું છે, 4 ગ્રામ. અને બીજું આપ્યું છે 250 ml દ્રાવણ બનાવેલ છે, મિલીલીટર એ કદ થશે, શું દર્શાવે છે, કદ. તો અને કદ કોની માટેનું છે, તો કે દ્રાવણ માટે, તો કે દ્રાવણનું કદ સંકેત યાદ છે VML કેટલું છે, 250 મિલીલીટર. તો આ દ્રાવણની મોલારિટી ગણો, એટલે આપણે મોલારિટી ગણવાની આપણો પ્રશ્ન છે. હવે NaOH નું દ્રાવણ હોય તો જે વજન આપ્યું હોય એ NaOH માટે કોનું વજન થશે, તો કે દ્રાવ્યનું વજન થશે, એટલે એને આપણે શું કહીશું, W2. NaOH અહીં શું થશે, દ્રાવ્ય, દ્રાવ્યનું વજન W2 થશે. મોલારિટી મેળવવાની છે તો મોલારિટીનું સૂત્ર તમે જાણતા છો, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં એમને ગુણ્યા કદ, જો મિલીલીટરમાં હોય તો 1000, છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા કદ મિલીલીટરમાં હોય તો VML. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા દ્રાવ્ય NaOH છે અને NaOH નો આણ્વીય દળ કેટલું હોય છે, 40 U જેટલું, કેટલું હોય છે, 40 U જેટલું, એટલે M2 બરાબર આપણે શું લખશું, M2 બરાબર લખશું 40. બધી જ માહિતી આપી દીધેલી છે, જુઓ દ્રાવ્યનું વજન 4 ગ્રામ, એમને ગુણ્યા 1000 છે તો 1000, છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ 40 અને દ્રાવણનું કદ 250, બરાબર છે. હવે અહીંયા મીંડું 0 0 જશે, 4 4 પણ જશે, બરાબર છે, 0 0 જશે, 4 4 પણ જશે, 0 0 પણ જશે. તો વચ્ચે 10 ના છેદમાં
દસના છેદમાં શું વધ્યું? 25. દસના છેદમાં 25. 5 વડે 2 ને ભાગીએ તો 5 2 10, 5 2 10 અને 5 5 25, 2 ના છેદમાં 5, બરોબર? 2 ના છેદમાં 5, તો ભાગાકાર કરો 2 ના છેદમાં 5, તો જવાબ આવશે 0.04. તો મોલાલિટી મળશે 0.4 મોલ લઈશું, એટલે કેટલી મળશે? 0.4 મોલ. થોડીક જગ્યાનો અભાવ હોવાને કારણે આપણે અહીંયા થોડુંક સાદુરૂપ એ રીતે આપ્યું છે. નીચે જગ્યા તો છે પણ દેખાશે નહીં, માટે આપણે આ બાજુ ચાલ્યા છીએ. તો ચલાવી લેજો થોડુંક એટલું. તો અહીંયા તમે જો 2 ના છેદમાં 5, તો 4 ના છેદમાં કેટલા થાય? 10. 4 ના છેદમાં 10, તો 0.4 મોલ જેટલી મોલારિટી મળશે. સાદું સૂત્ર સીધો જવાબ લખવાનો રહેશે. અહીંયા છે એક આપ્યું છે 3 મોલર NaCl નું દ્રાવણ છે. એક તો માહિતી આપી છે 3 મોલર જેટલું NaCl નું દ્રાવણ, બરાબર છે. બીજી માહિતી શું આપી છે? તો કે દ્રાવણની ઘનતા કેટલી છે? તો કે 1.25 ગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ. તો દ્રાવણની મોલાલિટી, જો અહીંયા મોલાલિટી મેળવવાનું કીધું છે, મોલાલિટી એટલે સ્મોલ એમ મેળવવાનો છે. ખાલી એક અહીંયા 3 મોલરનું દ્રાવણ છે ને એની ઘનતા આપી છે, બીજું કાંઈ આપવું નથી. હું તમને મોલાલિટીનું સૂત્ર તો જાણીએ છીએ કે સાહેબ મોલાલિટી બરાબર શું થાય? તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વી દળ, અને એને ગુણ્યા દ્રાવકનું વજન, એને ગુણ્યા દ્રાવકનું વજન. હું આ જ રીતે લખીશ સૂત્રને, કારણ કે મારે તમને આ જ રીતે સૂત્ર લખતા શીખવાડવું છે, બરાબર છે. આગળ જતા આ જ રીતે આપણા માટે બેટર રહેશે. તો દ્રાવ્યનું વજન નથી, દ્રાવકનું વજન નથી, આ બે વસ્તુ ન હોય તો કેમ દાખલો ગણી શકાય? તો એની આઈડિયા એનીબડી હેવ? અહીંથી શરૂઆત થશે. આ 3 મોલર એને હોય એને સેલનું દ્રાવણ છે, બરાબર છે. તો એનું અર્થઘટન કરી આપીએ. અર્થઘટન કરતા તમને કદાચ શીખવ્યું છે આપણે, શું થશે? મોલારિટી હોય તો એવું લખી શકે કે 1000 મિલીલીટરનું દ્રાવણ એમાં કેટલા મોલ દ્રાવ્ય છે? તો કે 3 મોલ દ્રાવ્ય NaCl ના હશે. 1000 જેટલું મિલીલીટર જેટલું દ્રાવણનું કદ હોય તો દ્રાવ્યના મોલ કેટલા હશે? 3 મોલ સાહેબ. તો આ માહિતીને આપણે અહીંયા લખી શકીએ કે જો દ્રાવણનું કદ VML એ કેટલું લઈ લઈએ? 1000 લઈ લઈએ, 1000 મિલીલીટર. તો દ્રાવ્યના મોલ એ કેટલા લખી શકાય? દ્રાવણનું કદ 1000 લઈ લઈએ તો દ્રાવ્યના મોલ કેટલા લખી શકાય? 3 મોલ લખી શકાય. દ્રાવ્યના મોલ એટલે બીજું કાંઈ નહીં, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વી દળ બરાબર શું થાય? દ્રાવ્યના મોલ, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વી દળ બરાબર દ્રાવ્યના મોલ. ચાલો કઈ આઈડિયા આવે છે હવે? હા, તો તમે કહેશો સાહેબ અહીંયા દ્રાવ્યનું વજન રહ્યું અને આ દ્રાવ્યનું આણ્વી દળ, દ્રાવ્યનું વજન ને દ્રાવ્યનું આણ્વી દળ, એને શું કહીએ છીએ આપણે? દ્રાવ્યના મોલ. અને દ્રાવ્યના મોલ આપણને કેટલા આપણા અર્થઘટનના આધારે મળે છે? 3. તો આપણે W2 ના છેદમાં M2 બરાબર શું લખી શકશું? 3 લખી શકશું.
ચાલો એ માહિતી થઈ ગઈ, પણ અહીંયા બીજો વાંધો શું આવશે? તો કે દ્રાવકનું વજન એ કઈ રીતે મેળવી શકાય? દ્રાવકનું વજન, તો દ્રાવકના વજનની ગણતરી આપણે કરીએ અહીંયા. તો ઘનતાનું સૂત્ર તમે જાણો છો, કયું સૂત્ર જાણો છો? ઘનતા. ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્યા કદ. ચાલો ઘનતા રકમની અંદર આપી દીધી છે, કેટલી છે? 1.25. દ્રાવણનું દળ આપણને ખબર નથી, પણ કદ ખબર છે દ્રાવણનું. આજે 1000 મિલીલીટર એ કોની માટેની વાત છે? દ્રાવણનો કદ. અને આ કેટલા લખશું આપણે? 1000. તો આના આધારે તમે દ્રાવણનું દળ મેળવી શકો. આ બંનેનો ગુણાકાર થશે તો તમને મળશે, એક દળ મળશે. કોનું મળશે? દ્રાવણનું. કારણ કે આ ઘનતા કોની છે? ઘનતા કોની આપેલી છે? દ્રાવણની. દ્રાવણની ઘનતા હોય તો દળ મળે, એ કોનું મળશે? દ્રાવણનું. કઈ રીતે મેળવી શકાય? તો કે 1000 × 1.25 એટલે થશે 1250 ગ્રામ જેટલું દળ કોનું છે અહીંયા મળ્યું આપણને? દ્રાવણ. જો જગ્યા નથી એટલે આપણે જ્યાં જગ્યા મળે ત્યાં ગણતરી કરીએ છીએ, પણ તમે અહીંયા ઘનતા જ્યારે જ્યારે આપી હોય ત્યારે ઘનતાનું સૂત્ર મૂકશો. દ્રાવણની ઘનતા હોય તો દ્રાવણની ઘનતા, દળ મેળવવાનું હોય ત્યારે કદ આપી દીધેલું હશે રકમની અંદર આડકતરી રીતે, તો અહીં કદ મૂકશો તો દળ મળશે, એ દ્રાવણનું દળ થશે. પણ સાહેબ અહીંયા તો આપણે દ્રાવણનું દળ ક્યાં જોયું? આપણે તો અહીંયા દ્રાવકનું દળ જોઈએ. તો તમારી વાત સાચી છે, એકદમ સાચી છે. તો તમે એક વાત જાણો છો કે દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી નાખો તો તમને દળ મળશે ને એ કોનું મળશે? દ્રાવકનું દળ મળશે. કારણ કે દ્રાવ્ય અને દ્રાવકના દળનો સરવાળો જો દ્રાવણના દળ જેટલો થતો હોય તો દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરો તો કોનું દળ મળશે આપણને? દ્રાવકનું દળ. તો આ કોન્સેપ્ટ ઉપર આપણે કામ કરી, જો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ચેપ્ટરનો છેલ્લો કોયડો છે, તો આ સરળ નહીં હોય, બરાબર છે? અહીંયા તમારી દરેક સમજણ માગી લેવો હશે, એટલે આપણે જો વધુ મહેનત કરીએ છીએ તો દાખલો ખૂબ સરળતાથી સમજાઈ જશે. બાકી થોડો દાખલો મુશ્કેલી ભર્યો લાગી શકે, પણ કોન્સેપ્ચ્યુઅલ દાખલો છે, સમજણ ભરેલો દાખલો છે, કોઈ પણ વસ્તુ યાદ રાખવા જેવી છે નહીં. કોઈ માહિતી ન આપી હોય ત્યારે તમારે અર્થઘટન કરવાનું રહે, અર્થઘટનના આધારે માહિતીઓ તારવવાની રહે, અને માહિતીઓનો પછી સૂત્રમાં ઉપયોગ કરી શકાય. તો આ સિમ્પલ વાત છે, આજ આપણે થીરી સમજાવતી વખતે તમને કહી હતી. ચાલો, તો આપણે એ વાત ઉપર હતા કે દ્રાવણનું દળ જાણીએ છીએ, જો દ્રાવ્યનું દળ આપણને મળી જાય ને તો દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી અને દ્રાવકનું દળ જ્યાં જોતું છે ને એ લખી શકાય. તો એમના માટે તમને દ્રાવ્યના મોલ ખબર છે, દ્રાવ્યના મોલ. બરાબર, સૂત્ર શું હોય? વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન બરાબર સૂત્ર શું થશે? વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. બરાબર છે, મોલ એના કેટલા છે? દ્રાવ્યના મોલ 3. આણ્વીય દળ NaCl નું કેટલું હશે? સોડિયમ નું 23, ક્લોરિન નું 35.5. 23 વત્તા 35.5 કેટલું થશે? 35.5 અને 23. હા, 58.5 યુઝ છે. તો 3 × 58.5 કરો તો તમને દ્રાવ્યનું વજન મળશે. કે કોનું વજન મળશે? દ્રાવ્યનું. ચાલો કરો. એકસો ને 75.5 ગ્રામ જેટલું
વજન મળ્યું આપણને એને આપણે શું કહીશું? W2. ચાલો તો આપણે એક સૂત્ર જાણીએ જ ને કે દ્રાવણનું વજન બરાબર W બરાબર W1 વત્તા W2. તેથી W1 બરાબર શું થશે? W - W2. W કેટલા છે? દ્રાવ્યનું વજન જેને શું કહેશું આપણે? W કેટલા મળે આપણને? 1250 માઇનસ W2 કેટલા મળે? 175.5. 175.5. હવે એની બાદબાકી કરશો તો W1 મળશે. કેટલા મળશે ગણો. ચાલો તમારો જવાબ એવો છે 1074.5 ગ્રામ જેટલો W1 તમને મળ્યો હશે. ચાલો તો હવે મોલાલિટીનું સૂત્ર મૂકશું કે મોલાલિટી બરાબર શું સૂત્ર થશે? W2 × 1000 / M2 × W1. તમને એ ખ્યાલ છે કે W2 / M2 એટલે શું થશે? મોલ થશે. અને મોલ તો આપણને ખબર છે મોલ કેટલા છે તો કે 3. તો એની જગ્યાએ 3 લખશું. × 1000 / 1000 W1 આપણે મેળવ્યા 1074.5 એન્ડ આન્સર ઇઝ ખાલી જગ્યા મોલ 2.71 સમથિંગ જવાબ આવશે. તો મોલારિટી મળી 2.71 મોલ જેટલી. ફરી આ દાખલાને એકવાર રિવિઝનમાં લઈએ અને સૌથી શ્રેષ્ઠ દાખલો છે આ ચેપ્ટરનો. રકમને પહેલાં સમજીએ કે 3 મોલર NaCl દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલિલિટર ઇન્વર્સ એટલે હોય તો દ્રાવણની મોલાલિટી ગણો. બે જ માહિતી રકમની અંદર આપેલી છે. એક તો છે 3 મોલર NaCl દ્રાવણ છે અને દ્રાવણની ઘનતા કેટલી છે? 1.25. તો સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે અર્થઘટન 3 મોલરને આપણે શું કીધા કે જો દ્રાવણનું કદ કેટલું હોય? 1000 મિલિલિટર જેટલું હોય તો દ્રાવ્યના મોલ કેટલા થશે? દ્રાવ્યના મોલ 3 થશે. દ્રાવ્યના મોલ એટલે W2 / M2 થાય. તો W2 / M2 છે એ સૂત્રમાં જ્યાં હોય ને આપણે કેટલા લખી શકીએ? 3 લખી શકીએ. ચાલો તો અહીં W2 / M2 ની કિંમત આપણને ઓલરેડી મળી ગઈ. હજાર સૂત્ર નથી આવરણ. W1 જોઈએ એટલે કે દ્રાવકનું વજન જોઈએ છે. તો દ્રાવકનું વજન આપણે એક સૂત્ર જાણીએ છીએ કે આખા દ્રાવણનું વજન છે ને W જો કહી દઈએ તો એ દ્રાવકના વજન અને દ્રાવ્યના વજન જેટલું હોય. તો આપણને જો બે વજન ખબર હોય ને, દ્રાવણનું વજન ખબર હોય અને દ્રાવ્યનું વજન ખબર હોય, તો એ બેની બાદબાકીથી તમને દ્રાવકનું વજન મળશે. બાકી કોઈ રીત નથી દ્રાવકનું વજન મેળવવાની. કોઈ કન્ડિશનમાં તમે દ્રાવકનું વજન મેળવી શકશો નહીં. તો પહેલા આપણે દ્રાવણનું વજન W મેળવવાનો પ્રયત્ન કર્યો. કેમ એ સાહસ કર્યો આપણે? તો કે આપણી પાસે દ્રાવણનું કદ છે કેટલું છે? 1000 મિલિલિટર. અને બીજી એક માહિતી રકમની અંદર આ ઘનતાની અમથી આપી નથી, બરોબર ને? એ ઉપયોગમાં લેવા માટે જ આપી છે. તો ઘનતાનું સૂત્ર, ઘનતા દ્રાવણની છે એટલે દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનો દળ છે દ્રાવણનું કદ. ઘનતા કેટલી છે? 1.25. એટલે દ્રાવણનું દળ તો આપણે મેળવવું છે અને દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? અહીંયા અર્થઘટનના અંતે આપણે કેટલું લીધું હતું? 1000. તો આ બંનેનો ગુણાકાર કર્યો એટલે આપણને જે દ્રાવણનું દળ મળ્યું એને W કહેશું. એ કેટલું મળ્યું? 1250. તો અહીં W બરાબર આપણને 1250 મળી આપણે લખ્યા. હવે W2 એટલે કે દ્રાવ્યનું વજન પણ આપણે જોઈએ તો જ એની બાદબાકીથી W1 મળશે. તો દ્રાવ્યનું વજન મેળવવા માટે આપણે મોલના સૂત્રનો ઉપયોગ કર્યો કે ભાઈ દ્રાવ્યનું વજન મેળવવું હોય તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વી દળ. તો વજન બરાબર શું થશે? મોલ ગુણ્યા આણ્વી દળ. દ્રાવ્યના મોલ 3 અને આણ્વી દળ NaCl પદાર્થ હોવાને કારણે એનું આણ્વી દળ કેટલું થશે? 58.5. તો 58.5 × 3 કર્યું તો એ જે વજન મળ્યું દ્રાવ્યનું વજન W2 એ કેટલું મળ્યું? તો કે 175.5 ગ્રામ જેટલું, બરોબર છે? તો અહીંયા લખ્યું બંનેની બાદબાકી કરી તો દ્રાવકનું વજન મળ્યું 1074.5 ગ્રામ. કેટલું મળ્યું? 1074.5 ગ્રામ. હવે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દીધી
કે ભાઈ ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ બરાબર કેટલા લખીએ આપણે, ત્રણ. દ્રાવક નું વજન બરાબર આપણે કેટલા મળ્યા, તો કે 1074.5. હજાર સૂત્રમાં છે તો છે, ભાગાકાર કર્યો, ગુણાકાર કર્યો અને સાદુરૂપ ના અંતે જવાબ મળ્યો 2.71 મોલર જેટલો જવાબ મળશે. અહીંયા કેટલાક પ્રશ્નો છે સાંદ્રતાના એકમોને લઈને પૂછાય છે કે ક્યાં સાંદ્રતાના એકમો તાપમાન પર આધાર રાખે છે અને ક્યાં સાંદ્રતાના એકમો તાપમાન પર આધાર રાખતા નથી. તો એમના માટે એક સરળ વાત યાદ રાખશો, સરળ વાત યાદ રાખશો કે જે સાંદ્રતાના એકમ ના સૂત્રમાં કદ આવતું હોય તે તાપમાન પર આધાર રાખે છે. દાખલા તરીકે લિસ્ટ બનાવી આપણે તો તાપમાન પર આધાર રાખતા સાંદ્રતાના એકમો એમાં મોલારિટી આવશે, નોર્માલિટી આવશે, મોલારિટી નોર્માલિટી આવશે, બરોબર છે. આ ઉપરાંત તમે યાદ કરો તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ આવશે, આ ઉપરાંત પર્સન્ટેજ વોલ્યુમ બાય વેઇટ આવશે, આ ઉપરાંત પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ આવશે. ને સૂત્રમાં કદ આવે છે, બરોબર છે, મોલારિટી નોર્માલિટી પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ. આ ઉપરાંત કદ આવતો હોય એવા સૂત્રની યાદી કરો તો એક આપણે ભણ્યા નથી પણ પીપીએમ આવશે, પાર્ટ્સ પર મિલિયન, બરોબર છે. આ ઉપરાંત ફોર્માલિટી પણ આવે, એફનો મતલબ શું થશે, ફોર્માલિટી, બરાબર છે. એ પણ આપણે આગળ 12મા ધોરણમાં ભણશું ત્યારે આવશે. તો આ બધા સાંદ્રતાના એકમો એવા છે જે તાપમાન ઉપર સીધે સીધા આધાર રાખે છે, કારણ કે એમના સૂત્રમાં શું આવે છે, કદ આવે છે, બરાબર છે. અને આધાર ન રાખતા હોય એવા એકાદ બે નામ લખીએ તો મોલારિટીના સૂત્રમાં ક્યાંય કદ આવતું નથી, તાપમાન ઉપર આધાર રાખશે નહીં. મોલ અંશ છે એમાં ક્યાંય કદ આવતું નથી તો તાપમાન ઉપર આધાર રાખશે નહીં, બરોબર છે. ઉપરાંત મોલ છે, જો કે આમાં ન આવે પણ મોલના સૂત્રમાં ક્યાંય કદ આવતું નથી, તાપમાન ઉપર આધાર રાખે નહીં. આ જે છે એ તાપમાન ઉપર આધાર રાખશે નહીં. જ્યારે અહીંયા આપણે લિસ્ટ આપ્યું, મોલારિટી નોર્માલિટી વજન કદ કદથી કદ વજનથી વજન કદથી પીપીએમ છે, ફોર્માલિટી છે, આ બધા સાંદ્રતાના એકમો તાપમાન ઉપર આધાર રાખે છે. તો આજના દિવસના ક્લાસને એટલે સુધી રાખશું, ચાલો આવજો.